સૌર મંડળ સૂર્ય અને તેની આજુબાજુ ફરતા બધા જ પદાર્થો જેવા કે ગ્રહો ઉપગ્રહો એસ્ટરોઇડ ધૂમકેતુઓ અને ઉલ્કા આ બધા મળીને સૌરમંડળ બને છે પ્રાચીન કાળમાં રોમન લોકો સૂર્યને સોલ કહેતા તેથી અંગ્રેજીમાં તેને સોલાર સિસ્ટમ કહે છે આ સૌર મંડળ સૂરજથી શરૂ થઈને ચાર અંદરના ગ્રહો એસ્ટરોઇડ વલય ચાર વાયુના મોટા ગ્રહો અને તે પછી રકાબી આકારના કોઈ પર વલય અને તેનાથી પણ આગળ સુધી વિસ્તરેલું છે વૈજ્ઞાનિકોના મત પ્રમાણે સૌરમંડળનો છેડો સૂરજથી આશરે પંદર અબજ કિલોમીટર દૂર છે સૂર્ય સૂર્ય એક મધ્યમ કદનો પીળો તારો છે તેનો જન્મ ગેસ અને ધૂળના એક વિશાળ વાદળ આસપાસ ચાર પોઈન્ટ છ અબજ વર્ષ પહેલાં થયો હતો તે ગરમ પ્લાઝમાનો બનેલો એક લગભગ સંપૂર્ણ ગોળાકાર ગોળો છે અને સૌરમંડળનો સૌથી મોટો પદાર્થ છે જે સૌરમંડળનું નવ્વાણું પોઈન્ટ આઠ ટકા દળ ધરાવે છે પૃથ્વી કરતાં તેનો વ્યાસ લગભગ એકસો નવ ગણો છે અને તેનું દળ ત્રણ લાખ ત્રીસ હજાર ગણું છે આશરે ત્રણ ચતુર્થાંશ દળ હાઇડ્રોજનનું છે જ્યારે બાકીનામાં મુખ્યત્વે હિલિયમ અને ઘણી ઓછી માત્રામાં ભારે તત્વો જેવા કે ઓક્સિજન કાર્બન નિયોન અને લોહ આવેલા છે પૃથ્વી પર અને જો શક્ય હોય તો બીજે બધે જ જીવન સૂર્યની ગરમી અને પ્રકાશને આભારી છે આ પ્રકાશને પૃથ્વી પર પહોંચતા આઠ મિનિટ અને ઓગણીસ સેકન્ડ લાગે છે ગ્રહો સૂર્યની ફરતે અંડાકાર પથ પર ફરે છે જેને લંબગોળ કહે છે જેમાં સૂર્ય લંબગોળના કેન્દ્રથી થોડો દૂર હોય છે